હેલો સ્ટુડન્ટ્સ તમને સૌને યાદ હશે કે તમે ગયા એપિસોડમાં પર્યાવરણ વિષયમાં પાઠ બાર ભણી ગયા છો આજે આપણે નવો પાઠ ભણવા જઈ રહ્યા છે જે છે તમારો તેર નંબરનો પાઠ અને જેનું નામ છે પહાડી રહેઠાણ સાથે સાથે તમારા પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલા ક્યુઆર કોડને દીક્ષા એપ્લિકેશનમાં સ્કેન કરીને તેમાં આપવામાં આવેલા વિવિધ વિડીયો પ્રવૃત્તિઓ ગૌરવ જાની મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ શહેરમાં રહે છે તમે ચિત્રમાં જોયું કે ગૌરવ તેમની મોટર પર ખૂબ સારા સામાન પેક કરીને ઉભા રહ્યા છે તેઓ આ પહાડી રહેઠાણોની શોધમાં મુસાફરીમાં નીકળ્યા હતા અને તેમની આ મુસાફરીની વાત આ પ્રકરણમાં કરવામાં આવી છે ગૌરવ જાનીએ તેમની મોટરસાઇકલનું નામ પાડ્યું હતું લોનર લોનર એ એક અંગ્રેજી શબ્દ છે જેનો ગુજરાતી અર્થ થાય છે એકલો રહેવાવાળો પરંતુ લોનર મોટરસાઇકલ એકલી નથી તેની સાથે તેમના સાથીદાર છે ગૌરવ જાની ગૌરવ જાની અને તેમના મોટર વચ્ચે મિત્રતા ભર્યો સંબંધ છે અને તેઓ કેવી રીતે મહારાષ્ટ્રના મુંબઈ શહેરથી છેક લેહ લદ્દાખ સુધીની મુસાફરી પોતાની આ મોટર પર કરે છે તે વાત આ પાઠમાં કહેવામાં આવી છે ગૌરવ જાની મુંબઈ શહેરમાં રહેતા હતા ત્યારે તેઓને હંમેશા ત્યાંથી બહાર આપણા ભારત દેશની વિવિધ સુંદરતા અને તેના સુંદર પ્રદેશો જોવાનું હંમેશા મન રહેતું અને તેમને જ્યારે પણ સમય મળે તેઓ પોતાની મોટર સાયકલ લઈને આવી મુસાફરીમાં નીકળી જતા જ્યારે તમે મુંબઈ શહેરનું નામ સાંભળ્યું તો તમને કદાચ ટીવીમાં જોયેલા દ્રશ્યો યાદ આવ્યા હશે કે મુંબઈ શહેર એટલે તો મોટી ઊંચી ઈમારતોવાળું શહેર અને જ્યાં ખૂબ જ ટ્રાફિક જોવા મળે છે ખરું ને મુંબઈ શહેર સિવાય પણ એવા ઘણા બધા મહાનગરો છે કે જ્યાં આવી ઊંચી ઇમારતો અને ટ્રાફિકની સમસ્યાઓ આપણે રોજબરોજ જોતા હોઈએ છીએ ગૌરવજાની પણ આ ઊંચી ઇમારતો અને ટ્રાફિકની સમસ્યાથી કંટાળી ગયા હતા અને તેઓ પોતાની મોટરસાઇકલ સાથે લેહ લદ્દાખ સુધીની મુસાફરી કરવાની તૈયારી કરી રહ્યા હતા જેની વાત આ પ્રકરણમાં આપણે જાણીશું અહીં આપેલા બે ચિત્રોમાં તમે ઊંચી ઇમારતો અને ટ્રાફિક જામના દ્રશ્યો જોઈ શકો છો ગૌરવજાની પણ આવા દ્રશ્યો રોજ જોતા હતા અને તેમણે બે મહિનાની એક મોટી યાત્રા કરવાનું વિચાર્યું અને તેના માટે તેમણે તે પણ વિચાર્યું કે આ બધું જ તેમને મોટર સાયકલ પર લઈ જવાનું છે તો તેઓ કેવી રીતે લઈ જશે આ ચિત્રોમાં તમે જોયું કે ઊંચી ઇમારતો અને ટ્રાફિકથી ગૌરવજાની કંટાળીને બે મહિનાની લાંબી યાત્રા પર જવાનું વિચારી રહ્યા હતા તેમણે વિચાર્યું કે તેમને આ યાત્રા તેમની મોટર પર કરવાની છે તો તેના માટે તેમને જરૂરી અને પૂરતો સામાન લઈ જવો પડશે તેમણે સામાનની યાદી બનાવવાનું પણ વિચાર્યું તમે સૌ પણ વિચારો કે ગૌરવજાનીએ પોતાની સાથે લઈ જવા માટે કઈ કઈ સામગ્રીઓની યાદી બનાવી હશે તમારે ક્યાંય મુસાફરી જવાનું હોય તો તમે પણ તમારો સામાન પેક કરતા હશો ખરું ને એ સામાનમાં તમે તમારા જરૂરી કપડાં અન્ય અન્ય વસ્તુઓ લેતા હશો તો તે જ રીતે ગૌરવ જાણીને જ્યારે મુસાફરી કરવાની હતી તો તેમણે તેની જે સાધન સામગ્રી યાદી બનાવી હતી તેની આપણે અહીંયા માહિતી મેળવીએ ગૌરવજાનીએ જે યાદી બનાવી તેમાં તેમની મુસાફરી માટેની જરૂરી સાધન સામગ્રીમાં સૌથી પહેલું હતું રહેવા માટેનો તંબુ પાથરવા માટેની શેત્રંજી સૂવા માટેની બેગ ત્યાર પછી તે ઠંડા પ્રદેશમાં જઈ રહ્યા હતા તો તેના માટે તેમણે ગરમ કપડાં લીધા હતા તેમની મુસાફરી ખૂબ લાંબી હતી તેથી તેમણે લાંબા સમય સુધી ખરાબ ના થાય તેવો સૂકો નાસ્તો પણ પોતાની સાથે લીધો આ સિવાય તેમણે ભારતના સુંદર અને વિવિધ પ્રદેશોના ફોટા પાડવા માટે કેમેરો અને બાઈકમાં એટલે કે તેમની મોટર સાયકલમાં પેટ્રોલ ભરવા માટેના વધારાના કેન પણ લીધા તો આપણે જોયું કે ગૌરવ જાનીએ મોટર સાયકલ પર તેમની સાથે રહી શકે તેઓ જરૂરી સામાન જ લીધો અન્ય કોઈ વધારાનો સામાન લીધો નહોતો ત્યાર પછી તેઓ પોતાનો સામાન પોતાની લોનર એટલે કે પોતાની મોટર સાયકલ પર પેક કરી ને મહારાષ્ટ્રના મુંબઈ શહેરથી દિલ્હી સુધી ચૌદસો કિલોમીટર જેટલી લાંબી મુસાફરી માટે નીકળ્યા જ્યારે તેઓ મહારાષ્ટ્રના મુંબઈ શહેરથી દિલ્હી સુધીની મુસાફરી કરતા હતા ત્યારે તેમણે રસ્તામાં પણ અનેક જગ્યાએ મુંબઈ શહેર જેવા જ અન્ય શહેરો જોયા કે જેમાં ઊંચી ઇમારતો અને ટ્રાફિક ખૂબ જ જોવા મળ્યો ગૌરવ જાનીને દિલ્હી સુધી તો પોતાની મુસાફરીમાં કોઈ મજા આવી નહીં પરંતુ તેમણે દિલ્હીથી પોતાનો જરૂરી સામાન જે ખૂટતો સામાન હતો તે ભરી લીધો અને ત્યાંથી પોતાની યાત્રા એટલે કે પોતાની મુસાફરી આગળ વધારી અને આગળ જેમ જેમ તેઓ મુસાફરી કરતા ગયા તો તેઓ સૌથી સુંદર શહેર પહોંચી ગયા મનાલીમાં મનાલીમાં પહોંચ્યા પછી ગૌરવ જાનીને શુદ્ધ હવાથી જે આહલાદક આનંદ આવ્યો તે તેમણે અહીં વર્ણન કર્યું છે તેમણે લખ્યું છે કે ત્યાંની શુદ્ધ હવાથી તેમનો લાંબી મુસાફરીનો જેટલો પણ થાક હતો તે બધો જ ઉતરી ગયો ત્યાર પછી તમને પાઠ્યપુસ્તકમાં કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે આપણે તે પ્રશ્નો જોઈએ અને તેની ચર્ચા કરીએ તમે જોઈ શકો છો કે અહીં તમને શોધી કાઢો ટાઇટલમાં ત્રણ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે જેમાં પહેલો પ્રશ્ન છે નકશામાં જોઈને કહો કે મુંબઈથી કાશ્મીર સુધી મુસાફરી કરતા કયા કયા રાજ્યોમાંથી પસાર થવાય છે બીજો પ્રશ્ન ગૌરવ જાની જ્યારે મુંબઈથી દિલ્હી ગયા ત્યારે ઘણા બધા રાજ્યોમાંથી પસાર થયા આ બધા રાજ્યોના પાટનગર એટલે કે તેમની રાજધાનીના નામ શોધો તમારે તે પણ શોધવાનું છે કે શું તેના રસ્તામાં કોઈ મોટું નગર કે શહેર હતું અને ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે કે મનાલી જ્યાં ગૌરવજાની પહોંચ્યા અને શુદ્ધ હવાથી તેમનો થાક ઉતાર્યો તે મેદાન પ્રદેશ છે કે પહાડી વિસ્તાર અને તે કયા રાજ્યમાં આવેલું છે તે પણ આપણે શોધીશું તો ચાલો હવે આપણે આ પ્રશ્નોના જવાબ મેળવીએ અને તેના માટે જોઈએ હવે પછીનું ભારતના નકશાનું એક ચિત્ર અહીં ગૌરવ જાની મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ શહેરમાં રહેતા હતા તે આપણે જોઈ શકીએ છીએ તેમણે મુંબઈથી લેહ લદ્દાખ સુધીની મુસાફરી કરી જે અહીંયા આવેલું છે તો હવે આપણે જોઈએ કે મુંબઈથી લેહ સુધી તેમની મુસાફરીમાં કયા કયા રાજ્યો આવ્યા ગૌરવ જાનીએ તેમની મુસાફરી દરમિયાન જેટલા રાજ્યો જોયા તેમના અને તેમના પાટનગરના નામ અહીં આપેલા છે જેમાં સૌથી પહેલું તો તેમનું જ રાજ્ય મહારાષ્ટ્ર અને તેની રાજધાની છે મુંબઈ ત્યાર પછી તેમણે મુસાફરી શરૂ કરી તો તેઓ સૌથી પહેલા પહોંચ્યા આપણા ગુજરાત રાજ્યમાં જેની રાજધાની કે પાટનગર છે આપણું ગાંધીનગર ત્યાર પછી ગુજરાતથી તેઓ આગળ વધ્યા અને પહોંચ્યા રાજસ્થાન રાજ્યમાં જેનું પાટનગર છે જયપુર ત્યાંથી તેઓ આગળ વધ્યા તો બીજા બે રાજ્યો આવ્યા પંજાબ અને હરિયાણા જે બંનેના પાટનગરના નામ છે ચંદીગઢ ત્યાર પછી તમે વચ્ચે દિલ્હીની પણ વાત સાંભળી હતી આ દિલ્હી એ એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે જે તમે આગળના ધોરણમાં વધારે માહિતીમાં જાણશો ત્યાર પછીનું તેમનું રાજ્ય હતું હિમાચલ પ્રદેશ અને તેનું પાટનગર છે શિમલા અને ત્યાર પછી તેઓ પહોંચ્યા જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં જેનું પાટનગર છે શ્રીનગર તો આપણે ગૌરવજાનીની મુસાફરી દરમિયાનના રાજ્યો અને તેના પાટનગર વિશે જાણ્યું મેં તમને દિલ્હી એક કેન્દ્રશાસિત પ્રદેશ છે તેની પણ વાત કરી હવે ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન યાદ કરો આ ત્રીજા પ્રશ્નમાં હતું કે ગૌરવ જાની જે મનાલી નામના પ્રદેશમાં પહોંચ્યા તે મેદાન પ્રદેશ છે કે પહાડી વિસ્તાર અને તે કયા રાજ્યમાં આવેલું છે તો મનાલી એ પહાડી વિસ્તાર છે અને તે હિમાચલ પ્રદેશમાં આવેલું છે હિમાચલ પ્રદેશનું પાટનગર શિમલા છે તે પણ આપણે જાણ્યું અહીં આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે એક તંબુની બહાર ગૌરવ જાનીએ પોતાની મોટર સાઇકલ ઊભી રાખી છે ગૌરવજાની પોતાની આ યાત્રા દરમિયાન જ્યારે પણ તેમને રાતના સમયે આરામ કરવાનો હોય તો તેઓ આવી રીતે તંબુ બાંધીને રહેતા અને તેમની મોટર લોનર એ તંબુની બહાર તેમની રખેવાળી કરતી ગૌરવજાની જ્યારે મનાલી વિસ્તારમાં પહોંચ્યા અને ત્યાં તેઓ તંબુ બાંધીને એક રાત ગુજારી રહ્યા હતા અને બીજા દિવસનો સૂર્યોદય થયો ત્યારે તેમને ખૂબ જ તાજગીનો અનુભવ થયો શુદ્ધ હવાથી તેમનું મન પ્રસન્ન થઈ ગયું અને તેમણે ટ્રાફિકના વાહનોના કોઈપણ જાતના ઘોંઘાટ વિના આસપાસ જુદા જુદા પક્ષીઓના અવાજ સાંભળ્યા ગૌરવજાની આ દ્રશ્ય જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા અને ત્યાર પછી તેઓ પોતાની મુસાફરીમાં આગળ વધ્યા ત્યાર પછી તમને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે જેના તમારે જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે કે તમે ક્યારેય તંબુમાં રહ્યા છો ક્યાં અને તે તંબુ કેવો હતો બીજા પ્રશ્નમાં તમને કલ્પના કરવાનું કહેવામાં આવ્યું છે કે જો તમારે કોઈ નાના તંબુમાં બે દિવસ એકલા રહેવાનું હોય અને તમે તમારી સાથે માત્ર દસ જ વસ્તુઓ લઈ જઈ શકો તેમ હો તો આ દસ વસ્તુઓ તમે કઈ કઈ લેશો તેની યાદી બનાવો અને ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે કે તમે જુદા જુદા કેટલા પ્રકારના ઘર જોયા છે તમારા મિત્ર વિશે તે વાત કરો અને તેનું ચિત્ર પણ દોરો તો અહીં પહેલા પ્રશ્નનો જવાબ કે જેમાં તમને પૂછ્યું છે કે તમે તંબુમાં રહ્યા છો કેટલાક બાળકોનો જવાબ તેમાં હા હશે કેટલાકનો ના પણ હશે પણ બીજો પ્રશ્ન કે જેમાં તમને કલ્પના કરવાનું કહેવામાં આવ્યું છે તો કલ્પના કરો વિચારો અને કહો કે જો તમને આ તંબુમાં રહેવા મળે તો હમ મજા આવી જાય ને પણ આ તંબુમાં તમારે બે દિવસની મુસાફરી દરમિયાન પોતાની સાથે કયો કયો સામાન લઈ જવાનો છે તેની યાદી પણ બનાવવાનું કહ્યું છે આપણે આગળ ગૌરવજાનીએ પોતાની મુસાફરી માટે કઈ કઈ સામગ્રી લીધી હતી તેની યાદી જોઈ હતી તે યાદીને તમારે યાદ કરવાની છે અને તમારી મનગમતી દસ વસ્તુઓની યાદી બનાવવાની છે જે તમે તમારી સાથે લઈ જશો તમને એવું પૂછવામાં આવ્યું છે કે તમે જુદા જુદા કેવા અને કેટલા પ્રકારના ઘર જોયા છે તો તમારામાંથી કોઈ કહેશે કે મેં ઘણા બધા અલગ અલગ પ્રકારના ઘર જોયા છે કોઈ કહેશે મેં માટીનું ઘર જોયું છે કોઈ કહેશે કે મેં ઘાસની ઝૂંપડી જેવું ઘર જોયું છે કોઈ કહેશે કે મેં લાકડાનું ઘર જોયું છે તો કોઈ એવું કહેશે કે મેં છાપરા અને નળિયાવાળું ઘર જોયું છે તો કોઈનો જવાબ એવો પણ હશે કે તેમણે ઈંટ અને સિમેન્ટથી બનેલા પાક્કા મકાનો પણ જોયા છે તમે જુદા જુદા જેટલા પણ પ્રકારના ઘર જોયા હોય તમારે તેના વિશે તમારા મિત્રો સાથે વાત કરવાની છે અને તેનું ચિત્ર દોરવાનું છે મનાલીમાં આરામ કર્યા પછી ગૌરવ જાની પોતાની યાત્રામાં આગળ વધે છે અને તેઓ લદ્દાખ સુધી પહોંચે છે આપણે જાણીએ છીએ કે આપણા ભારતનો ઉત્તર ભાગ એટલે કે જમ્મુ કાશ્મીર લદ્દાખ એ બધા બરફથી છવાયેલા પ્રદેશો છે અને ગૌરવજાની જ્યારે આ પ્રદેશમાં પહોંચ્યા તો તેમણે એક સપાટ મેદાની પ્રદેશ જોયો અને તેમણે તેને નામ આપ્યું ઠંડુ રણ તો તમને એવો વિચાર પણ આવ્યો હશે કે રણ તો ગરમ હોય તો ગૌરવજાનીએ તેને ઠંડુ રણ એવું નામ કેમ આપ્યું ખરું ને હમ કે ઉત્તર ભારતનો વિસ્તાર છે તે બરફથી છવાયેલો છે એટલે ત્યાં ઠંડીનું પ્રમાણ પણ વધારે હોય અને એટલા માટે જ ગૌરવજાનીએ તે વિસ્તારને ઠંડુ રણ તેવું નામ આપ્યું જ્યારે તેઓ લદ્દાખના આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે પોતાની સામે કેટલાક બાળકોને દોડીને આવતા જોયા આ બાળકો તેમને ઝૂલે ઝૂલે તેવું કહીને બૂમો પાડીને પોતાની બાજુ બોલાવી રહ્યા હતા પહેલાં તો ગૌરવજાનીને આ ઝૂલે ઝૂલે એટલે શું તે ખ્યાલ ન આવ્યો પરંતુ પછી તેમને સમજ પડી કે જેમ આપણા ઘરે કોઈ આવે અને આપણે તેમને કહીએ કે આવો બેસો ભલે પધાર્યા સ્વાગતમ સુસ્વાગતમ તો તેવી જ રીતે ઉત્તર ભારતના લોકો ઝૂલે ઝૂલે બોલતા હતા તેનો મતલબ આવો જ કંઈક હતો કે તમારું સ્વાગત છે સુસ્વાગતમ સુસ્વાગતમ ત્યાર પછી ગૌરવ જાનીને તાશી નામનો એક છોકરો પોતાના ઘરે લઈ ગયો અને તેણે પોતાના ઘરની માહિતી ગૌરવ જાનીને આપી ગૌરવજાની તો એમ પણ આ પહાડી વિસ્તારના રહેઠાણોની જ મુસાફરી કરવા નીકળ્યા હતા તો તેઓ તાશીના ઘરે ગયા અને તેમણે જોયું કે તે વિસ્તારના રહેઠાણ કેવા છે અને આ રહેઠાણોની ખાસિયત શું છે તો ચાલો આપણે પણ તેના વિશેની માહિતી મેળવીએ ગૌરવજાનીએ જે ઠંડુ રણ નામ આપ્યું હતું તે વિસ્તાર આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં ઊંચા બરફથી છવાયેલા પર્વતો અને ઠંડા સપાટ મેદાનો છે અહીં લદ્દાખ વિસ્તારના જુદા જુદા ઘરમાંથી એક ઘરનું ચિત્ર આપવામાં આવ્યું છે જેમાં તાશી તેમને પોતાના ઘરે લઈ ગયો હતો હવે આપણે લદાખ વિસ્તારના આ રહેઠાણોની માહિતી મેળવીએ આપણે જોઈ શકીએ છીએ કે અહીં બે માળનું ઘર દેખાઈ રહ્યું છે આ ઘર પથ્થરોનું બનેલું છે આ પથ્થરો એકની ઉપર એક મૂકીને આ ગારો અને ચૂનાના જાડા સ્તરથી લીપીને તેની દિવાલો તૈયાર કરવામાં આવી છે જ્યારે ગૌરવ જાની આ ઘરમાં ગયા તો તેમને ઘર અંદરથી તબેલા જેવું લાગ્યું જેમાં ઘાસનો ખૂબ જ સંગ્રહ કરેલો હતો ત્યાર પછી તાશી ગૌરવજાનીને ઉપરના માળે લઈ ગયો ગૌરવજાનીએ ઉપરના પહેલાં માળે જઈને જોયું તો તેમને જોવા મળ્યું કે લોકો તાશીના ઘરના લોકો ઉપરના પહેલાં માળે રહેતા હતા અને નીચેના માળે તેમના પશુઓ અને ઘાસનો સંગ્રહ કરેલો હતો તાશીએ તેમને કહ્યું કે તેઓ ઉપરના માળે રહે છે અને તેમના પ્રાણીઓને નીચેના માળે રાખતા હોય છે જ્યારે ઠંડીનું પ્રમાણ ખૂબ વધી જાય ત્યારે તેઓ પણ નીચેના માળે આવી જતા હોય છે ત્યાર પછી તાશી તેમને પોતાના ઘરની છત ઉપર લઈ ગયો ગૌરવજાનીએ ત્યાંથી આજુબાજુના ઘરોનું પણ અવલોકન કર્યું ગૌરવ જાનીને જોવા મળ્યું કે આજુબાજુના ઘરો પર કંઈક ને કંઈક ખાવા પીવાની સામગ્રી સુકવવા મૂકી હતી આપણા સૌના ઘરે પણ આપણે ખાવા પીવાની કેટલીક સામગ્રીઓને સૂર્યના તડકામાં સુકવવા મૂકતા હોઈએ છીએ ખરું ને તમને યાદ હશે કે જ્યારે આપણે ચોખાના પાપડ બનાવીએ અથવા તો બટાકાની કાતરી કે વેફર્સ બનાવતા હોઈએ અથવા તો કેરીઓની સિઝનમાં અથાણું છુંદો વગેરે બનાવીએ તો તેને આપણે સૂર્યના તડકામાં સુકવવા મૂકતા હોઈએ છીએ તે જ રીતે આ વિસ્તારના લોકોએ શાકભાજી અને ફળોને પોતાના ઘરની છત ઉપર સુકવવા માટે મૂક્યા હતા તાશીએ ગૌરવ જાનીને કહ્યું કે તેમને ફળો અને શાકભાજી બારે માસ મળી શકતા નથી જેના લીધે તેઓ તેને સૂકવી લે છે અને પછી આખા વર્ષ દરમિયાન જ્યારે પણ તેમને તે ફળો કે શાકભાજીની જરૂર હોય તો તેઓ તેનો ઉપયોગ કરે છે ફળો અને શાકભાજી સિવાય ત્યાં તેમણે મકાઈના પણ કેટલાક ડુંડા સુકાતા જોયા અને સાથે સાથે તેમના બળતણ માટે તેમના ચૂલાના બળતણ માટે લાકડા અને છાણા પણ છત ઉપર સુકાતા જોયા હવે પછીના ચિત્રમાં આપણે તે બધું જોઈએ અહીં આપેલા બે ચિત્રોમાં તમે જોઈ શકો છો કે ઉપરના ચિત્રમાં ફળ અને શાકભાજી સુકાઈ રહ્યા છે જ્યારે નીચેના ચિત્રમાં મકાઈ ચોખા છાણા અને લાકડા સૂકવવામાં આવ્યા છે ગૌરવ જાની જ્યારે તાશી જોડે ઊભા રહીને આ બધું જોઈ રહ્યા હતા ત્યારે તેમના મનમાં વિચાર આવ્યો કે આ ઘરની રચના ખૂબ જ સુંદર રીતે થઈ છે અને તેમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને થઈ છે આગળ મનાલી વિસ્તારમાં ગૌરવ જાનીએ છાપરા અને ઢાળવાળી છતના ઘર જોયા હતા અને અહીં તેમણે ધાબાવાળી છતના ઘર જોયા તેમને ખ્યાલ આવ્યો કે પહાડી વિસ્તારના દરેક અલગ અલગ પ્રદેશના ઘર પણ અલગ અલગ હોય છે ત્યાર પછી તમને પાઠ્યપુસ્તકમાં બે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે ચાલો આપણે તે પ્રશ્ન જોઈએ અને ત્યાર પછી તેની ચર્ચા કરીએ પહેલો પ્રશ્ન છે કે શિયાળામાં તાશી અને તેના પરિવારજનો નીચેના માળે રહે છે તેઓ આવું શા માટે કરે છે અને બીજો પ્રશ્ન છે કે તમારા ઘરનું છાપરું કેવું છે એ છાપરું કયા કામો માટે ઉપયોગમાં લેવાય છે તો પ્રશ્નો વાંચીને તમે લોકોએ સમજી લીધા છે હવે આપણે તેના જવાબની ચર્ચા કરીએ પહેલા પ્રશ્નમાં એવું પૂછવામાં આવ્યું છે કે તમને શું લાગે છે તાશી અને તેના પરિવારજનો શિયાળામાં નીચેના માળે કેમ રહેતા હશે તેમનું ઘર તો બે માળનું હતું અને નીચેના માળે તો તેઓએ ઘાસનો સંગ્રહ કર્યો હતો અને પ્રાણીઓ રાખ્યા હતા તો નીચેના માળે કેમ રહેવા આવ્યા હમ તમારો જવાબ સાચો છે શિયાળામાં જ્યારે ઠંડીનું પ્રમાણ વધી જાય છે ત્યારે તાશી અને તેના પરિવારજનો નીચેના માળે રહેવા આવે છે કે જ્યાં તેમણે ઘાસનો સંગ્રહ પણ કર્યો છે અને જેના કારણે નીચેના માળે તેમને ઉપરના માળ કરતાં પ્રમાણમાં ઠંડી ઓછી લાગે છે ત્યાર પછીનો બીજો પ્રશ્ન તમારા ઘરનું છાપરું કેવું છે અને તમે આ છાપરાનો ઉપયોગ કયા કયા કામો માટે કરો છો તમારામાંથી દરેકનો જવાબ આ પ્રશ્ન માટે જુદા જુદા હશે કોઈ કહેશે કે મારા ઘરનું છાપરું એ ઢાળવાળું છે કોઈ કહેશે કે મારા ઘરે છાપરું નથી ધાબાવાળી છત છે તો કોઈ કહેશે કે અમે મોટી બિલ્ડિંગમાં અને ફ્લેટમાં રહીએ છીએ કે જ્યાં આવા કોઈ છાપરા છે જ નહીં પણ આ છાપરા કે છતના કામ તો તમે ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં લીધા જ હશે કોઈ વસ્તુ સુકવવા માટે કપડાં સુકવવા માટે તો તમારે તેના પરથી આ બધા જવાબો જાતે લખવાના છે પ્રશ્નોના જવાબો લખ્યા પછી આપણે હવે ગૌરવજાનીની મુસાફરીની વાત આગળ જોઈએ ગૌરવજાની તાશીના ઘરેથી નીકળ્યા પછી તેઓ પોતાની મુસાફરી આગળ વધારી રહ્યા હતા અને વધારે ને વધારે ઊંચાઈ પર ચડી રહ્યા હતા તેઓ એટલી ઊંચાઈ પર આવી ગયા હતા કે એક સમયે તો તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી તો વિચારો ગૌરવજાનીએ આવું કેમ કીધું હશે કે તેઓ આ ઊંચાઈ પર શ્વાસ પણ લઈ શકતા હમ તમને ખ્યાલ છે કે આપણે જેમ જેમ પૃથ્વીની સપાટીથી ઊંચાઈ પર જઈએ છીએ તેમ તેમ આપણી આસપાસની હવા પાતળી થતી જાય છે તેમાં ઓક્સિજનનું પ્રમાણ પણ ઘટતું જાય છે અને એટલે ઊંચાઈ પર શ્વાસ લેવામાં તકલીફ પડે છે તમે આગળના પ્રકરણમાં અભ્યાસ પણ કરી ચૂક્યા છો કે ઊંચાઈ પર જ્યારે પણ જવાનું હોય તો પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનનો સિલિન્ડર પણ લઈને જાય છે યાદ આવ્યું ને હમ હવે આપણે કેટલાક પ્રશ્નો આપ્યા છે તેનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ તો ચાલો તે પ્રશ્નો હવે જોઈએ પહેલો પ્રશ્ન છે તમે જ્યાં રહો છો તે જગ્યા દરિયાની સપાટીથી કેટલી ઊંચાઈએ છે આ પ્રશ્નનો જવાબ દરેકનો અલગ અલગ હશે તમને જો ખ્યાલ ન આવે તો તમે તમારા વડીલની મદદ લઈ શકો છો ત્યાર પછીનો પ્રશ્ન છે ગૌરવજાનીએ શા માટે કહ્યું કે આ જગ્યા એટલી ઊંચાઈ પર છે કે સામાન્ય રીતે ત્યાં શ્વાસ લેવો મુશ્કેલ છે તો આપણે તેની વાત કરી કે ત્યાં હવા પાતળી થઈ ગઈ હશે અને ઓક્સિજનનું પ્રમાણ ઘટી ગયું હશે જેના કારણે ત્યાં શ્વાસ લેવામાં તકલીફ પડતી હશે ત્યાર પછીનો પ્રશ્ન છે કે તમે ક્યારેય પર્વતીય પ્રદેશમાં ગયા છો ક્યાં જો તમે કોઈ પણ પર્વતીય પ્રદેશમાં ગયા હોય તો તમે આનો જવાબ લખી શકો છો અથવા તમારા વડીલને પણ પૂછી શકો છો તમે જે પર્વતીય પ્રદેશમાં ગયા હતા તે પર્વતીય પ્રદેશની ઊંચાઈ દરિયાની સપાટીથી કેટલી હતી તે તમારે અહીંયા લખવાનું છે સાથે સાથે ત્યાં તમને શ્વાસ લેવામાં કોઈ તકલીફ થઈ હોય તો તે પણ તમારે અહીં લખવાનું છે અને છેલ્લો પ્રશ્ન પૂછ્યો છે કે તમે ગયા હો તે જગ્યાઓમાંથી સૌથી વધુ ઊંચાઈએ કઈ જગ્યા હતી તમે યાદ કરીને અને તમારા વડીલ કે માતા પિતાને પૂછીને આ પ્રશ્નોના જવાબો લખી શકો છો તો આ ભાગ એકમાં આપણે જાનીની મુસાફરીની વાત અહીં સુધી રાખીએ છીએ ગૌરવજાનીએ મુંબઈના મહારાષ્ટ્રથી શરૂ કરીને લેહ લદ્દાખ સુધીની જે મુસાફરી કરી તેની હવે પછીની વાત કરીશું આપણે આવતા અંકે ત્યાં સુધી તમે તમારા પાઠ્યપુસ્તકમાંથી આ પ્રકરણ વાંચી લેજો અને તેનું પુનરાવર્તન કરજો